ઉભી રહે છે, અવાજ બંધ છે. અવાજ મ્યુટ છે. પાછું બે રિપીટ કરજે પહેલા.
પસાર
પ્રશ્ન એટલે કે સોય શૂન્ય તેના મધ્ય પર રહે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે પ્રવાહની દિશા પર આધારિત તે શૂન્ય આંખની ડાબી અથવા જમણી તરફ આવર્તન કરે છે. કઈ બાજુ કઈ દિશામાં પ્રવાહ વહે છે ત્યારે એમાંથી પ્રવાહ તમે એ પણ ચકાસણી કરી શકો છો કે જો ચુંબકના દક્ષિણ ધ્રુવને ગુજરાત તરફ રાખી ઉપરનો પ્રયોગ કરવામાં આવે છે તો ગેલ્વેનોમીટરના દર્શક આ લાકડા ઉપર આપણે
Entre cariño y el amor,
સાથે જોડેલો મીટર કોઈ આવર્તન દર્શાવતું નથી. એટલે કે જ્યારે કોઈ અહીંયા સ્થિર થાય છે અથવા તો એમને દૂર લઈ જાય છે ત્યારે જેમ તો ઉચ્ચારણ સાથે જોડેલા મીટરો મીટરમાં હોય છે કોઈ આવર્તન દર્શાવતું નથી. જ્યારે એમાંથી પ્રવાહ વહેતો હોય તો જ ઉર્જા એની અંદર ગેલ્વેનો મીટર છે ક્ષણિક આવર્તન દર્શાવે અને ફરી એમાં પ્રવાહ વહેતો જાય પાછો ગેલ્વેનો મીટર કોઈ ક્યાં આવી જાય છે શૂન્ય ઉપર આવી જાય છે. આ અનુભવનો પરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે જ્યારે પણ કૂચડા એક માસ રહેતા વિદ્યુત વાહકના મૂલ્યમાં ફેરફાર થાય છે એટલે પ્રવાહ વહેવાનો ચાલુ થાય તર્જની કહેવાય અને વચની કહેવાય.
અંગૂઠો કહેવાય અને તર્જની કહેવાય આંગળી કે મછલી આંગળી કહેવાય. શું કહેવામાં આવતું હોય છે? મછલી અથવા તો મધ્યમાં આંગળી તથા અંગૂઠા છે. આકૃતિ 13.18 માં દર્શાવ્યા પ્રમાણે એવી રીતે પ્રસારો કે ત્રણે એકબીજાને લંબ રહે, ત્રણે એકબીજાને લંબ. આ બે ની વચ્ચે આ લંબ છે, આ બે વચ્ચે આ લંબ છે, આ બે ની વચ્ચે આ લંબ છે, ત્રણે એકબીજાને આમ લંબ છે. એ રીતે આપણે ફ્લેમિંગ નો જમણા હાથનો નિયમ હોવાનો છે. જમણા હાથના નિયમમાં ફ્લેમિંગ ના જમણા હાથના નિયમમાં અંગૂઠો છે એ વાહક ની ગતિ છે. પછી આ તર્જ ચુંબકીય ક્ષેત્ર ની ગતિ છે અને આ મધ્યમાં છે, બધી આંગળી છે મધ્યમાં એ છે એ વિદ્યુત પ્રવાહ પ્રેરકની ગતિ કરાવે છે. જયારે આમાંથી વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે આ પ્રવાહ ધારિત છે, આ પ્રેરિત ગતિ થાય છે પથમાં. જો તર્જની ચુંબકીય ક્ષેત્ર ની દિશાનું સૂચન કરતી હોય તથા અંગૂઠો વાહકની ગતિ દિશાનું સૂચન કરતો હોય તો મધ્યમાં અંગળી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ સરળ નિયમને ફ્લેમિંગ નો જમણા હાથનો નિયમ કહેવામાં આવે છે. આ સરળ નિયમ એને શું કહેવામાં આવે છે? ફ્લેમિંગ નો જમણા હાથનો નિયમ. હવે વિદ્યુત જનરેટર આપણે કાલે લેશું. આજે હવે તમને હોમવર્ક માં આપું છું સેશન.